અંકલેશ્વર સહિત જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતમાં હોળી ધૂળેટીના પર્વને લઈને પરપ્રાંતીય કામદારો તેમજ દાહોદ ગુજરાતના કામદારો વતને જવા રવાના થતા આગામી દિવસોમાં કામદારોની અછત જીઆઈડીસીમાં વર્તાશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેક નાના મોટા એકમો કાર્યરત છે, જેમાં કેમિકલ, ઇન્ટરમીડિયેટ, ડાઈસ અને ફાર્મા કંપનીઓમાં પણ ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના હજારો પરપ્રાંતીય કામદારો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના અંતરિય વિસ્તારોમાં તેમજ પરપ્રાંતીય કામદારોમાં દિવાળી બાદ હોળી અને ધૂળેટીનો પર્વ અતિશય મહત્વ રહેલ છે. ત્યારે કામદારો હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે પોતાના માંદર વતન તરફ જતા હોય છે. આ વર્ષે ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારો તહેવારોની ઉજવણી માટે જાય છે, ત્યારે 15મીથી 20 દિવસ વતનમાં રોકાતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના પર્વ આવી રહ્યો છે, તેમજ ચૂંટણી પણ નજીકના દિવસોમાં હોય તેથી લઈને પરપ્રાંતીય કામદારો મજૂરોની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અસર સર્જાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. આમ આગામી દિવસોમાં ચૂંટણી હોળી ધૂળેટીના તહેવારને લઈ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મજૂરોની અછત સર્જાઈ શકે છે. આવનાર જે આપણો તહેવાર હોળી અને ધૂળેટી આવી રહ્યો છે, અંકલેશ્વર અથવા તો હું વાત કરું તો ભરૂચ જિલ્લામાં પણ જ્યારે જોઈએ છીએ, આપણું એક મિની ભારત છે. ભરૂચ જિલ્લો એટલે મિની ભારત કહીએ તો ખોટું નથી. એમાં બિહારથી, યુપીથી, એમપીથી અને ગુજરાતના સેવાડાના એરિયામાંથી પણ અહીંયા વર્કરો, એમ્પ્લોઈઝ આવતા હોય છે. આ લોકોનો હોળીના તહેવારે ખૂબ જ મહત્ત્વ હોવાથી અમે ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એ લોકો અહીંયા હોળી પર તો અમારે ઘરે જ કરવી જોઈએ એવું એમનું પહેલેથી જ વિચાર હોય છે. અમે એમને સપોર્ટ પણ કરીએ છીએ અને આના કારણે ઇન્ડસ્ટ્રીઝમાં જે પ્રોડક્શન દર વર્ષે આ તહેવાર આવે છે ત્યારે પ્રોડક્શનમાં ઘણો એવો લોસ થાય છે, સરકારની રેવન્યુમાં પણ ઘટાડો થાય છે અને ખાસ તો આ લોકો જે જ્યારે અહીંથી જાય તો હોળી પછી લગભગ 20-30 દિવસે એ લોકો પરત આવતા હોય છે અને ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની માઠી અસર પડતી હોય છે. હોળીનો તહેવાર એમનો ખૂબ જ શુભદાયક નીકળે એવી હું હાર્દિક તમામ ભરૂચ જિલ્લાના અને અંકલેશ્વર એસ્ટેટના તમામ અમારા જે કંપનીઓમાં કામ કરતા વર્કરોને હોળીની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.